पाटामां आवेल श्रीमती निर्मला भगत वृद्धाश्रम खाते उपस्थित वडीलोने शारीरिक अने मानसिक राहत मळे तेवा हेतुथी योग गरबानुं आयोजन करायुं हतुं, जेमां वडीलो उत्साहभेर योग गरबे घूम्या हता। એડવોકેટ અને નોટરી બીના ભગત દ્વારા સમગ્ર આયોજન યોગ ગરબા યોગા અને ગરબાનું સંયોજન છે, જેનો મુખ્ય હેતુ ભારતની સંસ્કૃતિ યોગા અને ગુજરાતની ધરોહર એવા ગરબાનો ઉપયોગ કરીને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરવાનો છે। ત્યારે અહીં વૃદ્ધ આશ્રમમાં ઉપસ્થિત દરેક વડીલો યોગ સાથે ગરબામાં હોંશે હોંશે ભાગ લીધો હતો। સુરતના જાણીતા આશીષ રંગરાજ ઇન્ડિયન એકેડેમી ઓફ યોગ ગરબામાં આ વડીલોને પહેલું સુખ જાતે નર્યા, કરો યોગ રહો ફિટના સૂત્રને સાર્થક કરતા આશીષ રંગરાજે વડીલોને અલગ અલગ યોગના પ્રાણાયામ કરાવ્યા હતા, પણ વિશેષતા એ હતી કે યોગ દ્વારા ગરબા સંગીતના તાલે કરાવ્યા હતા અને વડીલો યોગ સાથે ગરબે રમ્યા હતા। મારું નામ મોના દેસાઈ છે, હું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાં સર્વિસ ટીમની હેડ છું, ડિસ્ટ્રિક્ટ 3232F2ની। ઘણી વાર વૃદ્ધાશ્રમમાં આવવાનું થાય છે અને વારંવાર મુલાકાત લઉં છું। આજે અનીશભાઈએ જે યોગા ગરબા કરાવ્યા એ ખરેખર ખૂબ જ એ લોકોના માટે ખૂબ જ પ્રિફર હતા કે ઓછી શારીરિક તકલીફોથી આ ગરબા સ્ટ્રેસ તમારો દૂર થાય અને ખૂબ જ શાંત મન થાય। જ્યારે આજે કોરોના કાળમાં ખરેખર જેવી રીતે બીનાબેને કીધું એવી રીતે કે ખરેખર આપણે બધાએ જ મુક્ત મને હસવાની અને શાંત રહેવાની ખૂબ જ જરૂર છે, ત્યારે આવા યોગા ગરબા ખરેખર ખૂબ જ આપણને ફાયદાકારક નીકળે છે। અને એ માટે હું અનીશભાઈ અને બીનાબેનને ખૂબ જ અભિનંદન આપીશ કે આવો એક સુંદર કાર્યક્રમ આજે પ્રાણજીવન ભગત ઓલ્ડેજ હોમમાં રાખવામાં આવ્યો છે અને ખૂબ ખૂબ અભિનંદન। શ્રીમતી નિર્મલા ભગત વૃદ્ધાશ્રમમાં યોગ ગરબામાં થોડા મહેમાનોને પણ આ પ્રસંગે આમંત્રિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ સુરત।